4500 ગ્રેડ માટે ખાસ ઉપસ્થિત થયા છે. એ અમારો હક છે, જે સૌને મળ્યો અને અમે માગી રહ્યા છીએ. અમે માગવા માટે તડકામાં પણ હાજરી આપીને બહુ જ વધારો કરી રહ્યા છીએ, જે અમને ચોક્કસ મળશે. આપણી જે માંગણીઓ છે, કઈ કઈ માંગણીઓ, મુખ્ય માંગણી કઈ કઈ છે જે 4500 ગ્રેડ પે છે એ છે કે કોઈ બીજી પણ માંગણીઓ છે? અન્ય માંગણીઓ સાથે સાથે અમને જે અન્યાય થયો છે એ 4500 ગ્રેડ પે અમને મળવો જ જોઈએ, જે અમે વર્ષોથી માંગી રહ્યા છે પણ હજુ સુધી અમને પ્રાપ્ત થયો નથી. શું લાગે છે, તમારી માંગણી સ્વીકાર કરશે સરકાર? આશા તો ચોક્કસ છે કે કરશે, પણ હવે સરકાર નો ઉપર આધાર રહેશે. સરકાર નહીં કરે આ સ્વીકાર તો શું કરશો આપ? અમે ફરી આગળ જ વધીશું. આ આંદોલન અત્યારે જે કરી રહ્યા છો તે કેટલું મજબૂત બનશે આગળ જતા? આનાથી પણ વધુ અમે મજબૂત બનાવીશું. બેન આપનું શું નામ? ક્યાંથી આવ્યા છો આપ? શું કહેશો, આપની જે માંગણીઓ છે હજી સુધી સ્વીકારવામાં નથી આવી અને સરકાર જે છે તેના સમક્ષ આપ અવાજ જે છે તે પહોંચાડી રહ્યા છો, શું કહેશો માંગણી વિશે? હવે ઘણા બધા આંદોલનો થયા છે સત્યાગ્રહ ગ્રાઉન્ડ પર, એવું છે. શું નામ આપનું? હું ચૌધરી ગિરીશ બનાસકાંઠાથી. અમારી એક જ માંગણી કે અમારી ગ્રાન્ટેડ પ્રાથમિક ને 4500 હતો જે છીનવાઈ ગયો છે, ફરી અમને 4500 આપે, અમારી એક જ માંગણી. અને બાકીની માંગણીઓ તો અમારો ફાજલ બધા જૂની પેન્શન યોજના, ઓપીએસ, ઘણી એ માંગણીઓ, પણ અમારો મેઇન પ્રાણ પ્રશ્ન 4500 અમને મળે. બસ આપણી માંગણીઓ જે છે કદાચ કદાચ સમજી લે કે નહીં સ્વીકારે, કદાચ સરકાર એની ઉપર કોઈ ધ્યાન નહીં દોરે તો આપનું આંદોલન કેટલું આગળ વધશે? આંદોલન ચાલુ રાખીશું અને અમે હજુ સત્યાગ્રહની લડત ઉપર વધારે પડતી મજબૂત કરાવીશું, વધુ પડતું ઉગ્ર આંદોલન બનાવીશું અમે. અહીંયા જે ઉભેલા લોકો છે તેવું કહી રહ્યા છે કે 156 ની સાથે અમે પણ હતા, તો અત્યારે તમે ઉભા હતા 156 ની સાથે, તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, શું કહેશો આપ? અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, પણ સર જે મળી રહ્યું છે બધાને જે 4500 મળ્યું છે, અમારી ખાલી ઓનલી ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકો જે ગણીને 1500 શિક્ષકો છે, તો આજે 1500000 શિક્ષકોને જો આપી શકાતું હોય 4500, તો ઓનલી અમારા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકો માત્ર ને માત્ર 1500 જ છે, તો 1500 ને જ કેમ ન્યાય નથી મળતો? એટલે અમારી એક જ માંગણી કે અમારા 1500 ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને 4500 નો ન્યાય મળે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, આપની નઈ માંગણી સ્વીકારાય તો આપ ચૂંટણીમાં કેવા પડઘા પડશે આ વિષયને લઈને? તો બસ અમારી એક જ માંગ રહેશે અને અમારા ઉગ્ર આંદોલનો ચાલુ જ રહેશે અને મજબૂત જ રહેશે. શું નામ આપનું? ચૌધરી કલ્પેશ કુમાર, કચ્છ ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ છું. અને અમારે આ 4500 ગ્રેડ પે એ અમારે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં માત્ર આપવામાં નથી આવ્યો, બાકી ટોટલ પ્રાથમિક શાળાઓ, સરકારી શાળાઓમાં અને બધામાં બધા જ શિક્ષકોને આપવામાં આવ્યો છે. માત્ર 1500 મહેકમ હોય એવી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના શિક્ષકોને 4500 ગ્રેડ પે આપવામાં આવ્યો નથી અને ફાજલનું રક્ષણ પણ આપવામાં આવતું નથી. અને એ 600-700 સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળાઓની અંદર આચાર્ય ની પોસ્ટ હોતી જ નથી, એટલા વર્ગ છે એટલા જ શિક્ષકો માત્ર આપવામાં આવે છે. આચાર્ય વગરની શાળાઓ કેવી રીતે ચાલે? જ્યાં 400-500-600 જે પ્રાથમિક શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા હોય એવી જ સંખ્યાની અંદર આચાર્યની પોસ્ટ નથી. અને બધા જ શિક્ષકોને, પ્રાથમિક શિક્ષકોને 4500 રૂપિયા આપવામાં આવ્યો છે. જે 10-15 લાખ શિક્ષકો બધા ટોટલ બધી માંગણીઓ પૂરી થઈ જાય, પણ 1500 શિક્ષકોને કેમ આવો અન્યાય 4500 રૂપિયા માં અને ફાજલનું રક્ષણ આપવામાં આવે તો કેટલા, જ્યાં સંખ્યા ઓછી થાય ત્યાં શિક્ષકોને ફાજલનું રક્ષણ મળી રહે. શું નામ આપનું? ભરતકુમાર ખેમચંદભાઈ કટીરા. અમે દિશા બનાસકાંઠામાંથી આવીએ છીએ. અમે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષણ સંઘમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય એક જ માંગણી છે કે 1500000 શિક્ષકોને જો 4500 ગ્રેડ પે મળતો હોય તો અમારા નાના એવા 1500 શિક્ષકોને જો 4500 ગ્રેડ પે શા માટે ના આપવામાં આવે? સમાન કામ સમાન વેતનના આધારે જો બીજા શિક્ષકોને જો 4500 ગ્રેડ પે મળતો હોય તો અમને પણ અમારો અધિકાર 4500 ગ્રેડ પે છે એ મળવો જ જોઈએ. સાથે સાથે જો બીજાઓને ફાજલનું રક્ષણ મળે છે તો અમારા સંઘને પણ ફાજલનું રક્ષણ મળે અને જુદી પેન્શન યોજના લાગુ કરવામાં આવે, એ જ અમારી સરકાર સમક્ષ માંગણી અને લાગણી છે. બનાસકાંઠા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ છું અને અમારી મુખ્ય માંગણી એ જ છે કે અન્ય શિક્ષકોની જેમ
અન્ય પ્રાથમિક શિક્ષકોની જેમ અમને પણ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ બે પ્રમાણે ચૂકવવામાં આવે એવી અમારી મુખ્ય માંગણી છે. અને જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો સંયુક્ત મોરચાની પડખે અમે સાંજ સુધી એ જે કહેશે એ પ્રમાણે અમે આંદોલન કરવા તૈયાર છીએ. ગુજરાતમાંથી ક્યાં ક્યાંથી લોકો આવ્યા છે અત્યારે? ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકો અહીંયા ઉમટી પડેલ છે. અમારી મુખ્ય માંગણી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4200 જે અમારો હક છે, જે અમારો છીનવાયો છે, એ અન્ય શિક્ષકોની જેમ ચૂકવવામાં આવે. નારા લગાવી દો, નારા નારો નારા લગાવી દો. 4200 ગ્રેડ પે મંજૂર કરો, 4200 ગ્રેડ પે મંજૂર કરો. કોઈને સપનું પણ નતું આવ્યું કે ઓપીએસ જિલ્લામાંથી અમે આવી છીએ. આજના મહાપ્રચાર કાર્યક્રમમાં અમારો મુખ્ય જે મુદ્દો છે માનવીનો સરકાર પાસે એ છે ઓપીએસ જૂની પેન્શન યોજના. રાષ્ટ્રીય શૈક્ષિક જૂની પેન્શન યોજના માટે સરકારશ્રી પાસે વારંવાર માંગણીઓ કરવા છતાં પણ આજ સુધી અમારી માંગણીઓ જયારે સંતોષાય નથી ત્યારે દૂર સુદૂરથી શિક્ષકો ઉમટી પડ્યા છે. અને આજે સત્યાગ્રહ સામણી ખાતે મહાપંચાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપની જે માંગણીઓ છે, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કયા પ્રકારના પગલાં લેવામાં આવશે આપ દ્વારા? સરકાર શ્રી દ્વારા ઘણા સમયથી અમારા વાટાઘાટો ચાલે છે. અમને ઉમેદ છે કે ઝડપથી નિરાકરણ આવશે. આમ છતાં જો નિરાકરણ નહીં આવે તો આજે મહાપંચાયત કાર્યક્રમ અંતર્ગત જે મોવડી મંડળ નક્કી કરશે એ પ્રમાણે આગળના કાર્યક્રમો સરકારશ્રીને આપવામાં આવશે. કઈ કઈ માંગણીઓ છે આપની હાલ અત્યારે? પેન્શન યોજના અમારી મુખ્ય માંગણી છે. એ સમયના બધા પ્રશ્નો જે છે, બહેનો માટેના પ્રશ્નો છે, એકાદ માટેના નિયમોના પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો છે. અત્યારે હાલ માંગણી મુખ્ય છે. આમ છતાં સૌથી પ્રથમ અમારો મુખ્ય મુદ્દો ઓનલી ઓપીએસ, 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 ઓપીએસ. મારું નામ પટેલ અમિત કુમાર અશોકભાઈ, અરવલ્લી જિલ્લો. આજે આ મહાપંચાયતની અંદર રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે મોટી મેદની જયારે જાહેરમાં હાજર છે ગુજરાતના ઉત્તરથી બનાસકાંઠા, દક્ષિણથી સુરતથી લઈને પૂર્વમાંથી દાહોદ અને પશ્ચિમમાંથી દ્વારકા સુધી આજે શિક્ષકો ઉમટી પડ્યા છે. ઉમટી એનું કારણ એક જ છે કે શિક્ષકોના પડતા પ્રશ્નોનો સામનો કરવો પડે, શિક્ષકોના જે પડતા પ્રશ્નોને નિરાકરણ આવવું જોઈએ. હું ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકમાં છું. 4/2019 સરકારી શિક્ષકના મિત્રોને 4200 ગ્રેડ પે આપવામાં આવ્યો છે ત્યારે ગ્રાન્ટેડ શિક્ષકો કેમ બાકાત રહે? સમાન કામ સમાન વેતનનો ઉદ્દેશ હોવો જોઈએ. શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ, એ આ બધા વાક્યો આપણે સાંભળ્યા છે. અને એને સાર્થક કરવા માટે શિક્ષકો જયારે મેદાનમાં ઉતરે છે, એટલે કે શાળામાં જાય છે, તો એક શિક્ષક બનીને જાય છે. નહીં કે ગ્રાન્ટેડ, નથી કે નગર પ્રાથમિક, નથી કે મહાનગરપાલિકા. શિક્ષક એક સમાન છે, સમાન વર્ગનો છે, સમાન કાર્ય કરે છે, તો સમાન વેતન પણ મળવું જોઈએ. મારા સરકારને નમ્ર વિનંતી છે કે આ રીતે જે અસમાનતા છે દૂર કરવામાં આવે અને ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપીને અને ઓપીએસનું સમર્થન પણ કરી રહ્યા છીએ અમે સૌ, એનો અમારા પ્રશ્નો નિરાકરણ આવે એવી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત.